અને જેમને લોકો રાધામાં તરીકે ઓળખતા, એટલે કે આજે આ તીર્થ દર્શન કાર્યક્રમની અંદર આપણી સાથે ઘનશ્યામગીરી બાપુ જોડાયેલા છે. બાપુ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન. માતાજી, બાપુ હવે સહજ ભાવે, કારણ કે અત્યારે આધુનિક યુગ છે, મોગલમાની માનતા કરે છે, અને આ આધુનિક યુગમાં મોગલમાને આ દુનિયા ખૂબ માને છે. શ્રદ્ધા અને ભાવ મા પ્રત્યે રાખે તો અનેક કામો થાય છે. પરંતુ આજે દર્શક મિત્રોને મારે એ વાત કરવી છે કે મોગલમાનું જીવનની વાત કરવી છે. તેમનું જન્મસ્થળ તરીકે એ તો ખ્યાલ હોય, પરંતુ તેમનું જે સમગ્ર જીવન છે, એનું કયા પરિવારમાં જન્મ, એ કયું ગામ, આખી તમામ વાતો તમારી રીતે વણી લેજો. તેમના જન્મથી વાતો કરીએ, તેમના માતા પિતા, ત્યાંથી વાતોની શરૂઆત કરીએ. હવે આઈસી મોગલમાં આ એમની પોતાની પ્રાગઠ્ય ભૂમિ, જન્મભૂમિ છે. જ્યારે જ્યારે સમાજને અને દુનિયાને જરૂર પડે તો આવી અનેક માતાજીઓ 900,000માંથી પ્રગટ થાય છે અને પોતાનો પ્રતિભાવ દેખાડી અને જે કાંઈ યોગ્યતા જેવું કરી અને પછી છેવટે અંતર્ધ્યાન થાય છે. એટલે માના આ મોટો જબરજસ્ત ફિલ્મનો નેહ હતો કે જેમાં હજારો ગાયું, ભેંસો, ઊંટ આ બધું એમનું જીવન નિર્વાહ માટેની પ્રણાલિકા જંગલોમાં રહેતા અને ચારણોમાં જેમ બને તેમ એ લોકો પ્રકૃતિના પ્રેમી, સમાજ સાથે ઓછા રહે અને જંગલોમાં અને વગડાઓમાં આનંદ કરતા કરતા, જે પોતાની પ્રણાલિકામાં બીજેથી કંઈ ડાઘ ન લાગે એ સમાજ સાથે બહુ ઓછા જોડાતા અને જંગલોમાં જ રહી અને પોતાનું જીવન વ્યતીત કરતા. હવે એ વખતે મોગલમાના પિતાનું નામ દેવસુરભા અને એમની અટક છે ગાંગણિયા. હવે એ દેવસુરભા ગાંગણિયા ખૂબ અહીંથી હિંગળાજ જતા અને હિંગળાજ માને પરખવા જતા એટલે સંતાનમાં માતાજી કીધું કે હું તારા ત્યાં મહાકાલી રૂપે અવતાર લઈશ. એટલે માતાજીને દેવસુરભાન ત્યાં મોગલમાનો જન્મ થયો. એ વખતે આઈની ભાષામાં આઈ માંગલ કહેતા, પછી મોગલ કહેતા અને આવા અનેક અનેક વિભાગોની પોતાની ભાષા પ્રમાણે માને બોલાવતા, બિરદાવતા, માંગલ, મેંગલ. એટલે અહીંયા માને જન્મસ્થાન, પ્રાગઠ્ય ભૂમિ. કારણ કે હજુ લોકો નથી સમજતા, દેવો પ્રગટ થાય છે પણ પ્રગટ થવાની આખી પદ્ધતિ એ લોકો નોખી હોય છે આપણા કરતાં. કારણ કે એ અવતરણ લે અને એ બાર પૃથ્વી પર પગ મૂકે એટલે એ આત્માને બીજે મોકલે અને આયુનો જે આત્મા છે એમાં પ્રગટ થાય. 9 મહિના ગર્ભવાસ આયુ નથી રહેતી. એટલે આ રીતે મોગલમાનો જન્મ થયો અને ખૂબ આનંદ થવા માંડ્યો અને નેહરામાં તો આનંદ સિવાય કંઈ હોય નહીં. અહીંયા દરરોજ બ્રાહ્મણો દક્ષિણા લેવા અને માખણ ઉઘરાવા અને તીર્થોનું સંસાદો ખૂબ આવતા અને એ વખતે દ્વારકાથી બેટ દ્વારકાનો માર્ગ અહીંથી નીકળતો. બરાબર. એટલે ભગવાનના જે રથો છે આ રેલગાડીનો પાટારિયા આટલામાંથી સીધો વરવાળા થઈ અને બેટ દ્વારકા જતા. એટલે એ વખતનો માર્ગમાંથી સંસાદો અહીં આવતા જતા નેહરામાં જમે, વ્યાહમાં લે અને અહીંથી પછી બેટ દ્વારકા જતા. એટલે એ વખતના ટાઈમમાં પણ અન્નક્ષેત્ર જોરદાર આ નેહરામાં ચાલુ હતું અને એ વખતે તો કોઈ પણ મહેમાન કે કોઈ પણ માણા આવે તો પરોણા પધાર્યા છે અમારે ત્યાં, અમારા અહીંયા અમારા એક ભગવાન પધાર્યા છે, આવો મનુષ્યનો મહિમા હતો. અને એ વખતે રોકાતા, ખૂબ આશીર્વાદ લેતા અને માએ અહીંયા ગુઢ રીતે કોઈને ખબર ન પડે કે આ છે, આવ્યો છે એ ખબર ના પડવા દે, એ પરચા દેખાડે નહીં. એ લોકોને કદાચ પરચા થઈ જતા હોય તો ભલે છે, લોકોને લાગે, પણ આ આયુ પરચા ના દેખાડે. જે મતારે લોકો ધૂણે છે અનેક જાતના નાગને નાગણીઓ દેખાડે, ના દેખાડે તે દેખાડે, એ દેખાડે જમાનો હતો. અને અનેક જે સમાજના માણસો હતા એ પોતાના છોરો સમાજ તરીકે ચારણું માનતા અને એમાં તો પોતાની આયુ છે. એટલે મોગલમાં લગભગ આશરે 25 થી 28 વર્ષની ઉંમર થઈ એટલે એમને ગુરુવિયાળી આવી ભેંસાણ તાલુકો જુનાગઢ જિલ્લો
પરવાવથી નજીક થાય, તારી ગુંદાળીથી ઉતરાય અને ત્યાંથી શેણબેમાનું સ્થાનક છે, ત્યાંથી દર્શન કરી અને ગુરુવિયાળી જવાય. આ માને સાસરું ત્યાં હક પણ કહેલું, કારણ કે ચારોમાં એક રિવાજ છે કે ફૂઈ વાયને ભત્રીજી આપવી, એટલે આઈ ગોરવી જે હતા એ મોગલબાના ફૂઈ થાય અને ફૂઈને ત્યાં દીધેલા ગોરવિયાળા, એટલે ભત્રીજીને અહીંયા દેવાય. અને આ પ્રણાલિકા બહુ સારી હતી, કારણ કે દીકરી ભોળી ભાલી હોય તો ફૂઈ હાચવી લેતા, એટલે ફૂઈ વાય ભત્રી દેવાનું મેઇન કારણ આ હતું. એટલે માના એ હક પણ થયા અને એની સાથે એમના જેટલી ઉંમરની અહીં વાંઝાળા ટોપલા ઘડે ને આવું બધું બનાવતા એ વાંઝીની દીકરી એની સેવામાં રહેતી. પણ મોગલમાં મૂંગી આવી કહેતા, કારણ કે બોલતા જ નહીં, કોઈ સાથે વાતચીત ન કરતા, એને ઈશારાથી સમજાવે. એટલે આ વાંઝી એમની બહેનપણી અને એને ભેગી રાખેલી. પછી હકપણનો આ વૈશાખ સુદ અખાત્રી નું વગર જોયું તીરથ, એ વખતે ખાતરીના લગ્ન થતા, એટલે ત્યારથી વાતે ગાતે જાન અહીંયા આવી. એ વખતે જાનું તો ગાડામાં જ્યાં સુધી રહેતા ગાડા હાલતા, બાકી ઘોડા અને ઊંટ હાંડિયા ઉપર આવતા. એ વખતે જંગલ આ બધું ભયંકર હતું અહીંયા આ ડિસ્ટ્રિક્ટમાં, એટલે અહીંયા આવી અને ખૂબ ધામધૂમથી માના લગ્ન કર્યા. અને કરિયાવરમાં ખૂબ ગાયું ને ભેંસુંને ખૂબ દીધી, અનેક ગુવાળિયાઓ સાથે ગાયું આ બધું રવાના કર્યું અને મોગલમાંની સાથે આ વાંચીને પણ આપી કે બા આઈ બોલતા નથી, એટલે એનું આડું પડ્યું કામ અમારે વાંચી કરી લેશે. એટલે વાંચીને ભેગા મોકલ્યા. આ જાન અહીંથી હાલતીથી રવાના થઈ, એટલે ચારણને ઈશા થઈ કે બોલાવું એમને, પણ આ તો કંઈ આમ જોયું નહીં, આ તો શું તો જુક્તમ્બા હતી, આ તો સંસારના અમુક જાતના ભાર ઉતારવા માટે જ આવું બધી લીલા કરતી. એટલે એ ખૂબ પૂછ્યું પણ જવાબ ના આપ્યો. વાંચીને પૂછવા માંડ્યા કે અહીંયા વાંચી શું કવિ આજ પૂછે ગઢવી, આ શું છે, અહીંથી આ કયો ગામ છે, અહીંયા શું છે, એટલે આ બધો એનો ખુલાસો વાંચી કરતી જાય, જાન હાલી જાય. એટલે મધ્યભાગમાં લગભગ પહોંચવા આવ્યા છે, એટલે વાંઝીને એ વખતે મંત્રયુગ હતો, મંત્રતંત્ર, હા મંત્રતંત્ર નહોતો, એટલે વાંઝી આવું જાણતી. એટલે બાપુ કે હું તમને પરચો કંઈ દેખાડું, એટલે કવિરાજ હું જાણો કે ભાઈ પરચો શું કે દેખાડ કે, એટલે અડદના લાણાને આમ નાખ્યા, એટલે અડરાટ આખું જંગલ હળકતો આવો દેખાવ થયો અને પબ્લિક જાનૈયા અને બધા ચારે બાજુ ભાગવા માંડ્યા, વેરી ખેર થવા માંડ્યા. કવિતાએ કીધું કે તમે કંઈ ના કર્યો, તો મારી વિદ્યા છે કે, એટલે પછી શાંત થયું. પછી વળી પાછા દાણા નાખ્યા, જળ બબ્બાકાર થયો, એટલે બધાએ કપડાં ઊંચા લઈને પાણીમાં હાલતા હોય આખો દેખાવ, પણ હતી ધૂળ, આ લોકોને દેખાયું થયું કે ભાઈ પાણી માલી છે, એટલે આઈએ કપડાં ઊંચા લઈ અને એ હાલવા માંડ્યા. એટલે વાંઝીને થઈ ગયું અને ચારને થઈ ગયું, આમાં કંઈ બહુ દમ નથી, દેવી શક્તિ જેવું કાંઈ ન કરતો, એને કપડાં શા માટે હું ચાલે. એમ કરતાં કરતાં ઠેક ત્યાં પહોંચ્યા, ત્યાં જઈ અને ઉતારવા બાર હામયું તૈયાર થાય, ત્યાં અમે લૂકડા કપડાં લતા પહેરી અને આ લોકો તૈયાર થયા. અમે ઢોલ નગારા ત્રાસ, એ વખતે ભૂંગળ વાગતા, ભવાયેલા ના ભૂંગળ હતા અને ડાક ડમરું આવું બધું હતું એ વખતમાં, અને ત્રંબાળું ઢોલ અને સહેનાઈ આ જૂનામાં જૂના વાજિંત્રો. એ વખતે ચારણોના રાવણદેવ પણ ખૂબ આવેલા અને એ ખૂબ એના માતાજીના અનેક જાતના કીર્તન ભજન ગાતા જાય, એની વંશવૃદ્ધિ બોલાવતા જાય, એની પરંપરા સંભળાવતા જાય. અને એ બધું આવ્યું, અહીંયાથી હામૈયાની તૈયારી થઈ, એટલે આ બધા જે હતા એ તૈયાર થયા. હજારો માણસો લીકરે, પછી 100-200 માણસો આની કોરે અને આવીએ, પણ તૈયાર થઈ માંડ્યા હાલવા. અને એ વખતે હામૈયાની હામે હામે તૈયારી, અને કવિરાજને એમ થયું કે પછી આપણે ના વાંઝી મારથી નહીં મળાય, મને અનેક જાતના પરચા દેખાડ્યા અને બાઈ છે કંઈ કામ નહીં, કંઈક તકલીફ પડે તો આ મંત્રતંત્રવાળી બાઈ છે એની આપણને
જરૂર પડે એટલે સાબાશી દઉં એમ કે જઈને, બીજું કાંઈ નહીં, નિખાલસ નિષ્પ્રેહી અને વાંજી પાસે જઈને ચાલે પટકે કંઈ સાબાશ વાંજી સાબાશ મારી દીકરી, તે તો એમ કે ભવ્ય કામ કર્યું કે હે તું કામની છું એમ કરી સાબાશ કરી સાબાશી કરીને તાલી લીધી, તાલી લીધીને પર એનો પટાકો પડ્યો અને પ્રકાટો પડતા આઈ મોગલમાં આમ નજર કે હે ચારો આ તો આપણી દીકરી કહેવાય, એનાથી હાથ તારી તારી લેવાય, સ્પર્શ કરવાની માના છે બ્રાહ્મણો ચારણો સંત સાધુ પર શ્રી પર સાથે સ્પર્શ કરવાની મના છે, તો ચારણો તો એક હા યોગનું ને સમાજનું દુનિયાનું રક્ષણ કરનાર છે, એની સાથે એમ કેમ કરાય? એટલે બાપ તારા સાથે માર્ગ વ્યવહાર ના થઈ શકે, તે પરશ્રીને હાથ અડાડ્યો એટલે માનતા પૂરું થઈ ગયું. અને એ વખતે ધરતીને કીધું ગોરવિયારીના પાદરમાં જ્યાં હમાણ છે ત્યાં, કે હે વસુંધરા હે ધરણીમાં જો તારથી હું ઉજળી હોય તો મને મારે ગાય. એટલે ધરતી ફાટવા માંડી, પૈણે તેના કપડાં હોતા મોગલમાં ધીમે 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 હમાજવા માંડ્યા અને ચારે બાજુ હાહાકાર થઈ ગયું કે આ શું કેમ થયું, કોઈ કારણ સમજાવવાનું, તાલીમાં શું સમજાય લોકોને કે આમાં આવું હશે. એ લોકો ચારે બાજુ કગરવા માંડ્યા અને એ વખતે વિકરાળ રૂપ ધારણ કર્યું, વાળ છૂટા, હાથમાં તલવાર, કારણ કે મર્યાદામાં મહાકાલીનું રૂપ દેખાડ્યું. આમ તો તલવારના જે કંઈ છે એ મર્યાદા ચારણના પોશાકમાં રહી અને હું મહાકાલી છું એ રૂપાંતર દેખાડ્યો. એક હાથમાં તલવાર, એક હાથમાં નાગણી અને હું એવી કૃતિ જ છું. હા, કારણ કે માના અમે 21 નામ અલંકારોમાં આપ્યા છે, મસરાળી, હલકાળી, દાઢાળી, ત્રિશુરાળી, હેમ પાંખાળી, 21 અમે એના નામ મને આપ્યા છે મોગલમાંના. એટલે હું કોઈ પણ રાખ્યા સિવાય હું તલવારથી દંડ દેવા માટે તૈયાર છું અને હું કાળી નાગણી જેવું છું, મારીમાં છૂટછાટ ના હોય. મચરાળી મને કહે છે મહ ઈચ્છાથી હાલવા વાળી, દાઢાળી દાઢમાં લીધા પછી કોઈને મૂકવું નહીં, હેમ પાંખાળી કે હેમ પાંખાળી એટલે હજુ લોકોને ખબર પડે હેમ પાંખાળી શું, હિમાલય છે એને પાંખું આવે અને એ હિમાલય આકાશમાં ઉડે અને જે પવન આવે ઠંડો, હા એવી હું છું હેમ પાંખાળી. વાહ, મારી ઠંડક જેવી દુનિયામાં નથી અને ક્રોધાળી એવી છું કે મારી પાસે હાથમાં તલવાર છે, મને છેદન કરતાં કંઈ વાર એ ગમે તે પછી હોય, મારો હોય તે ભલે અને પરાયો હોય તે ભલે, પણ મારા બંધારણથી આડો ઓળો હાલ્યો એટલે એનો વિનાશ છે. એટલે હું હરેકને કહું છું કે તમે મોગલમાંના સ્થાનક માર્યો કે આની કઈ સેવા કરો પણ નિષ્પ્રેહી કરો, કોઈ લેવા દેવાની મનોવૃત્તિ નહીં, કોઈ બનાવટની મનોવૃત્તિ નહીં, કોઈ સંસાર ચલાવવાની મનોવૃત્તિ ન રાખો તો તમારામાંથી ચારે હાથ છે અને જે જોઈ આપે છે. મેં તો કોઈ ફંડ ફાળાય બહુ નથી ક્યાંય કર્યા, થોડી ચોપડી મેં બનાવી પણ કીધું કે કોઈ પાંચ નહીં, આ ધંધો નહીં, પરાશક્તિ છે આપું જ મને આપશે, એટલે ઓટોમેટિકમાં દેવાય માંડી અને આ ભૂમિએ પછી મેં વેચાતી દીધી. પછી ત્યાં આપણે મૂળ વાત કરતા, હા, એટલે એ વખતે વિકરાળ રૂપ ધારણ કર્યું, કોઈને કાંઈ ખબર પડી નહીં કે માં કેમ હમાય છે અને વાંચીને ખ્યાલ આવ્યો કે ઓહો બાપુએ મારા હાથે હાથ તાળી લીધી અને માં હમાય છે તો મારી જિંદગી કેવી જશાય, એ જઈને માના ખોળામાં પડી કે માં જે કે એ બાપુએ આમ કર્યું તો મારે આ હાથ કામ કરવો પડ્યો, મારો કોઈ ગુનો નથી માં, એટલે કે બેટા આવતી રહી મારા ખોળામાં, એટલે વાંચીને ખોળામાં લીધી અને માં અંતર ધ્યાન થવા માંડ્યા. હવે અમારે મોગલમાંને અસલ જો દીવો કરવો હોય તો 5 વાટનો એક દીવો થાય, 5 વાટ ભેળી કરી મહળી એક કરો, પંચતત્વ ત્યાં સોઈએ જયો જયો માં જુગ તંબે કથામાં કહે છે. તો 5 વાટનો દીવો નાનો મોગલનો થાય. હવે શું છે કે આઈ મોગલ પછી વાંજી અને વાંજીના જે સિદ્ધ કર્યા 2-3 દીવા, વાંજી શિકોતરમાં મેળીમાં અને વીર, આટલી એની સાધના અને 4 વાંજી અને 5 મોગલ, આટલા એની સાથે હમાણા
અને ત્યાં લોકોએ બહુ પ્રાર્થના કરી, ખૂબ ખગડવા માંડ્યા, કૃપા કર્યો, દયાળી. એટલે માએ કીધું કે બાપ, મારે અનેક કામ કરવા હતા પણ મારે આટલે સુધી જ સિદ્ધાંત હતો, પણ હું તો આપણે પ્રસન્ન થઈશ, પણ મને ગોરવી મોગલ કહેજો, પણ ડાયરેક્ટ મોગલ કહેશો નહીં, કારણ કે મને એટલે તમારા પછી ઇતરાજ આવી ગયો ચાઈનો, એટલે મને જ્યારે બોલાવ્યું હોય ત્યાં એટલે એ વિભાગમાં ગોરવી મોગલ બોલાવે. પહેલાં ગોરવી આવી એમના ફૂઈ અને આ હમાવા માંડ્યા એટલે સામેથી ફૂઈ ધોડ્યા, કારણ કે એ શક્તિશાળી હતા કે હા એ મોગલે કરી ધોડ્યા, એટલે કે ભાઈ ફૂઈ એટલે ભણે તમે રહ્યો, એટલે ફૂઈ ત્યાં હમણાં છે મોગલમાં, એકડે હમણાં આપ ગોરી વ્યારી ગયા હોય તો ખ્યાલ હોય તો મોગલમાં અહીંયા હમણાં છે. અને આ આશીર્વાદ દીધો કે મને ત્રીજા વર્ષે આ જે મેં મારો પહેરતનો પોશાક છે એ મને તમે ત્રીજા વર્ષે વાડિયાના ભેગા લઈ અને વાતે ગાતે આ રાતના 12-1 વાગે આ પોશાક પહેરાવજો, એટલે અવકાશમાંથી મારું કિરણ આવશે, મારી દૃષ્ટિ ત્યાં આવશે અને જે સમાજ નીચે બેઠો હશે અને ત્યાંથી મારી જે આ પ્રકાશની જે શક્તિ છે, મારી દૃષ્ટિ છે, એ સમાજમાંથી જશે એટલે એના અનેકના દુઃખો મટશે. એટલે એક સેકન્ડે હું એ જે તાસ ભજાવી સાબ કહેવામાં આવે એને હું હાથ અડાડીશ, એટલે બાપ એ તર વાળો જેને કહેવામાં આવે છે, ત્રીજા વર્ષે ત્રે વત્તા વાળો, ત્રીજા વર્ષે વાડિયાના ભેગા થઈ વસ્તુ લાવી લગ્નની અને માને પહેરાવ્યા. એમાં પ્રકાર ત્રણ છે, તર મેળો, પછી તરવાળો, અને ઈચ્છી વધારે કરવું હોય તો જા હોય તરવાળો કે જા બાપ તને દીકરો આપું પણ જોડ બંધ આપું, માનજે કે મેં માગલે આપ્યા છે, જ તો ખરો પણ સવાયો જ બે દીકરા આપ્યા એક હામટા, આવા ડબલ કામ થાય ત્યારે જેને ઈચ્છા હોય જેની કૃપા હોય ત્યારે એ વખતે લોકો જા હોય તરવાળો પહેરાવે. બાપુ આજે એક આનંદ થયો, તમામ આ મોગલમાંની વાત કરી, અમે અનેક જગ્યાઓમાં ગયા, મોગલમાંનો જો ઐતિહાસિક વાત તમે રજૂ કરી તેમાં જીવનની આ વાત, કે આ એનો કોઈ ઇતિહાસ કોઈ પુસ્તકમાં લખેલો કે આમ પ્રણાલિકા મુજબ આવેલો કે આજે ઐતિહાસિક માહિતી ક્યાંથી મળે છે આજે તમે આપી? અત્યારે ઐતિહાસિક માહિતી કોઈની પાસે છે નહીં, અને પરંપરા જે વાતો લોકોમાં લોકાચારથી સંભળાય એ છે, કોઈ પાસે લખાણ નથી, કોઈ નથી. હા, એક લખાણ મારી પાસે આટલું છે ફક્ત કે આધ્યસ્થાન છું, એટલે પછી તમારો પુરાવો શું કે મોગલમાં અહીં જન્મ છે, એક તો છંદ બોલે છે, ઓખા દરવાળી દેવડાઢાળી જય મોગલમાં મચરાળી બોલ્યા છે, ઓખાઈ નચાવ્યો ખૂબ ખેલાયો ખેતા, ઓખાના મહારાજા જે ગયા ત્યારે હા એને હરાપ દીધેલો, અહીંયા કોઈ તકલીફ કરી છે અને પછી હરાપ દઈને અહીંયા ચાલો નીકળી ગયા, એટલે આ જંગલ આખો ઝડપડ્યું રહ્યું હમણાં, કારણ હરાપ દીધા પછી કોઈ આવ્યું નહીં, આ ગામનું પાણી પીવાય નહીં, જે રાઠોડ કહેવાય અથવા તો એનું નામ વાઢીર કહેવામાં આવે છે, આ આરંભડા ગામ છે જે મારા માથાકૂટ થઈ અને આથી ચાલો જતા ગયા, અને કોઈ ગુજરાતમાં ગયા, કોઈ આખા આગળથી ગયા, એટલે આને આવું કેમ પછી એ વખતે જમાનો હાલીને આવવાનો હતો, એટલે આ સ્થાન પડ્યું છે હમણાં ઘણા વર્ષોથી, અને એમાં થોડું ઘણું આ લોકોએ અહીં કંઈ રચના થોડી ઘણી કરેલી,